નમસ્કાર મિત્રો ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આ વિડીયોમાં આપણે રાજ્યમાં આજના તાજા સમાચાર મેળવીશું જેમાં આપણે ખેડૂતો માટે ટેકાના ભાવે ખરીદી પીએમ મોદી ગુજરાતના પ્રવાસી આવશે ગુજરાત સરકારે ખેડૂતોને સહાય કરી પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ તેમજ ચક્રવાત ચિત્રંગની કયા કયા વિસ્તારોમાં અસર થશે પીએસઆઈ ભરતીને લઈને મહત્વના સમાચાર ભાજપ નિરીક્ષકોની યાદી જાહેર કરવામાં આવશે કેજરીવાલ અને પંજાબના સીએમ માન ગુજરાતના પ્રવાસે આવશે તેમજ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થશે અને શેરબજારની નવી શરૂઆત આ તમામ વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ સમાચાર મેળવીશું તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે વિડીયોને અંત સુધી જરૂર જોજો તો ચાલો મિત્રો આજના સૌ મુખ્ય સમાચાર જોઈએ ખેડૂતો માટે ટેકાના ભાવે ખરીદી અંગે મોટો નિર્ણય રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ટેકાના ભાવની ખરીદી લાભ પાંચમથી શરૂ થઈ જશે ખાસ કરીને મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી શરૂ થઈ જશે કેન્દ્ર સરકાર દ્વારા પણ થોડા દિવસ પહેલાં જ ખેડૂતો માટેની જાહેરાત કરવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા લાભ પાંચમથી ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરવામાં આવી છે આ સાથે લાભ પાંચમથી નેવું દિવસની અંદર ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે આ સાથે લાપાચમથી જ પચાસ સેન્ટર પર ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થઈ જશે મગફળી પાંચ હજાર આઠસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે મગફળી માટે ખરીદી માટે બાસઠ હજાર ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે ત્યારબાદના આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો પીએમ મોદી એક નવેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હવે ગમે ત્યારે જાહેર થઈ શકે છે ત્યારે તે પહેલાં તમામ રાજકીય પક્ષના દિગ્ગજ નેતાઓ ગુજરાતના ધામમાં વધી ગયા છે ત્યારે એકવાર ફરી પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે પીએમ મોદી એક નવેમ્બરના રોજ મહાત્મા મંદિરથી ભાજપના કાર્યકરોને સંબોધન કરશે તમામ એકસો બેઠક પર એક જ સમયે ગાંધીનગરની ઉત્તર વિધાનસભા બેઠકના સ્નેહમિલનના કાર્યક્રમમાં પીએમ મોદી વર્ચ્યુઅલ રીતે જોડાશે વધુમાં પીએમ નરેન્દ્ર મોદી તારીખ એક નવેમ્બરના રોજ મહીસાગર જિલ્લાના પ્રવાસે આવી શકે છે શતરમપુરના માનવગઢ હિલ ખાતે પીએમ મોદીનો કાર્યક્રમ યોજાશે માનવગઢ હિલને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્મારક જાહેર કરે તેવી શક્યતા છે ઘણા લાંબા સમયથી આદિવાસી સમાજના લોકો માનવગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માંગ કરી રહ્યા છે આ સાથે મિત્રો આજના ખેડૂતોને લઈને અગત્યના સમાચાર જોઈએ તો ગુજરાત સરકારે ત્રણ વર્ષમાં કુદરતી આફતો સામે છ હજાર ચોવીસ કરોડની સહાય ખેડૂતોને ચૂકવી છે વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન ડીસાના ધારાસભ્ય શશિકાંત પાંડ્યાએ બનાસકાંઠા અને જામનગર જિલ્લામાં અતિભારે વરસાદને કારણે ખેતીના પાકને થયેલા નુકસાન સામે સહાય બાબત મુદતનો પ્રશ્ન પૂછ્યો હતો જેના પ્રત્યુત્તર આપતા વિધાનસભા ગૃહમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર ખેડૂતોના આર્થિક ઉત્પાદન માટે સતત પ્રયત્નશીલ રહી છે તેમજ વાવાઝોડું અને અતિવૃષ્ટિમાં ખેડૂતોના થયેલા પાકને નુકસાન સામે સહાય પણ સરકાર દ્વારા હાલમાં કરવામાં આવી છે આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ આજે પેટ્રોલ અને ડીઝલના દરમાં કોઈ વધારો થયો નથી આજે જ્યારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ છન્નું રૂપિયા પ્રતિ લિટર રહ્યો હતો જ્યારે ડીઝલનો ભાવ નેવ્યાશી બાસઠ રૂપિયા પ્રતિ લિટર પર સ્થિર રહ્યો છે સરકારી ઓઇલ કંપનીઓ દરરોજ કિંમતોની સમીક્ષા કર્યા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે ઇન્ડિયન ઓઇલ ભારતીય પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સાંજે છ વાગ્યાથી પેટ્રોલ અને ડીઝલના દરોમાં સુધારો કરે છે અને ઇસ્યુ બહાર પાડે છે આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર તરફ જોઈએ તો ખેડૂતોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે આજે પણ જોવા મળશે ચક્રવાત શિતરંગની અસર બંગાળની ખાડીમાં બનેલા ચક્રવાતી અસર હવે આજે પણ દેશના કેટલાક ભાગોમાં જોવા મળી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દેશના મોટાભાગના વિસ્તારોમાં હવામાન શું કરે છે પરંતુ દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદની સંભાવના હાલમાં વધી ગઈ છે આ સાથે મિત્રો વાત કરવામાં આવે તો તેની ગુજરાતમાં પણ સામાન્ય અસર જોવા મળશે આ સિવાય સત્યાવીસ અને અઠ્યાવીસ ઓક્ટોબરે આસામ અને પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પૂર્વતમ રાજ્યોમાં હળવાથી લઈને ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ સાથે આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો પીએસઆઈ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર પીએસઆઈની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે પીએસઆઈ ભરતીમાં પણ ઉમેદવારો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવી ગયો છે ગઈકાલે અંતિમ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આ સાથે ગઈકાલે બોર્ડની વેબસાઇટ પર અંતિમ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું હતું આ મામલે પીએસઆઈ ભરતી બોર્ડના અધ્યક્ષ આઈપીએસ વિકાસ સહાયે માહિતી આપી હતી જેને લઈને ઉમેદવારોમાં હાલમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર તરફ જોઈએ તો આજે ભાજપ નિરીક્ષકોની યાદી જાહેર કરવામાં આવશે ટૂંક સમયમાં ગમે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે જેને લઈને તમામ રાજકીય પક્ષો તૈયારીમાં જોતરાઈ ગયા છે દરેક પક્ષો પોતપોતાની રીતે રણનીતિ ખેલી રહ્યા છે પક્ષના કેન્દ્રીય નેતાઓ પણ ગુજરાતમાં આવી મતદારોને રીઝવવાના સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આજે ભાજપ વિધાનસભાના વાઇસ નિરીક્ષકોની યાદી જાહેર કરવા જઈ રહ્યું છે નિરીક્ષકોની જાહેરાત બાદ ત્રણ દિવસનો સમય નિરીક્ષકો વિધાનસભા ક્ષેત્રમાં વિતાવશે આ સાથે મિત્રો વાત કરવામાં આવે તો આજના અગત્યના સમાચાર જોઈએ તો ફરી પી પંજાબના સીએમ ભગવંતમાન અને કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે ફરીવાર એકવાર આમ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી જ્યારે પંજાબના મુખ્યમંત્રી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે કેજરીવાલ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે આ સાથે મિત્રો વાત કરવામાં આવે તો કેજરીવાલ ગુજરાતના પ્રવાસમાં ત્રણેય દિવસ મોટી જનસભાઓને સંબોધન કરવાના છે જેમાં અઠ્યાવીસ તારીખે પંચમહાલના મોરવા હડફ અને પાટણની કાંકરેજ બેઠક પર જનસભા યોજશે ઓગણત્રીસમીએ મીએ અને ડેડિયાપાડામાં જનસભા સંબોધન કરશે ત્રીસ તારીખે ગારિયાધાર અને ધોરાજીમાં સંદેશ જનસભાનું સંબોધન કરવાના છે કેટલાક સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે આપના કાર્યકર્તાઓ અને જાહેર કરાયેલા ઉમેદવારો સાથે બેઠક યોજવામાં આવશે આ સાથે અગત્યના સમાચાર જોઈએ તો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને સારા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પગલે ભાજપને નિરીક્ષકોની નિમણૂક કરી છે અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરતમાં નિરીક્ષકો હતા જિલ્લા પ્રમાણે ત્રણ ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે આ સાથે ગુજરાતમાં ચૂંટણીને લઈને ધમધમો ચાલી રહ્યો છે તેવામાં વિધાનસભાની ચૂંટણીની રણનીતિ આગામી કાર્યક્રમોમાં ઉમેદવારોના નામ સહિતના પોતે મથક ચાલી રહ્યા છે આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર જોઈએ તો આજે સુધારા સાથે થઈ છે શેરબજારની શરૂઆત સત્તાના સાથે કારોબારીના દિવસે શેરબજારની શરૂઆત સુધારા સાથે થઈ ગઈ છે બીએસસી બોમ્બે સ્ટોક એક્સેસ ચેન્જનો સૂચંકા સવિસના વધારા સાથે ઓગણસાઠ આઠસોના સત્તર પર કારોબારી કરી રહ્યો છે બીજી તરફ નેશનલ નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક નિપટી એંશી પોઈન્ટ સાત વધારા સાથે એક હજાર સાતસો ને ઉપર કારોબાર કરી રહ્યો છે ગઈકાલે શેરબજારમાં ગોવર્ધન પૂજા નિમિત્તે રજા રહી હતી જેના કારણે કેટલાક લોકોને નુકસાન થયું હતું તો મિત્રો આ હતા તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલાઇકન પ્રેસ જરૂર કરી લેજો